નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 ગણિત આપણે શીખી રહ્યા છીએ સંભાવના. સંભાવનામાં અગાઉ પર 15 મિનિટ પર કેટલાક દાખલા ગણ્યા હતા. હવે બીજા ગણિત પ્રશ્ન 16. ખામીવાળી 12 પેન આકસ્મિક રીતે 132 સારી પેન સાથે ભળી ગઈ. કેટલી ખામીવાળી એટલે કે જેમાં પ્રોબ્લેમ્સ છે, જે પેન ખરાબ છે એવી કેટલી 12 પેન છે, ખરાબ 12 પેન છે, તે સારી પેનમાં સારી રીતે 132 પેન છે તેમાં બળી ગઈ છે. હવે એવું નથી, એવું શક્ય નથી કે ફક્ત પેનને જોઈને જ ખબર પડી જાય કે આ ખરાબ છે કે સારી છે. તો એવું શક્ય નથી કે ફક્ત જોઈને જ કહી શકાય કે પેન ખામી યુક્ત છે કે નહીં, એટલે ખામીવાળી છે કે નહીં એવું જોઈને કહી શકાતું નથી. હવે આ જથ્થામાંથી એક પેન યાદચ્છિક રીતે કાઢવામાં આવે અને કાઢવામાં આવેલી પેન છે ખામી રહિત હોય તેની સંભાવના શોધો. ખામી રહિત એટલે શું? ખામી યુક્ત એટલે ખામી વાળી જેમાં પ્રોબ્લેમ છે તે, અને ખામી રહિત એટલે જેમાં કોઈ પ્રોબ્લેમ નથી એટલે એકદમ સારી પેન છે તે. આપણે સારી પેન નીકળે તેની સંભાવના શોધવાની છે. તો ચાલો શરૂ કરીએ. પહેલા તો આપણે જોઈ લઈએ કે કુલ કેટલી પેન છે. કુલ કેટલી પેન છે? તો 12 ખામીવાળી છે. 12 ખામીવાળી વત્તા 132 સારી પેન છે. તો કુલ પેન કેટલી છે? 12 ને 132 એટલે 144 પેન છે. 12 આખી પેન છે સારી છે અને આખી છે ખામીવાળી છે, એટલે કુલ કેટલી 144 પેન છે. હવે એમાંથી આપણે શોધવાની છે કે કાઢવામાં આવેલી પેન ખામી રહી હોય તેની સંભાવના શોધો. આપણે જોઈએ કે ખામી રહી પેન નીકળે તે ઘટનાને આપણે એ લઈએ લેતા આપણે એ લઈએ ખામી રહી એટલે જેમાં ખામી ન હોય તે. તો અહીં આપણી પાસે ઘટના એ માટેના સાનુકૂળ પરિણામ કુલ પરિણામ આવે
ગોળા કેટલા છે 4 બરોબર ખામીયુક્ત ગોળા કેટલા છે 4 હવે આપણે શોધવાની છે ખામીયુક્ત ગોળાની સંભાવના આપણે સીધે સીધું લઈ લઈએ કે આ ઘટનાને એટલે કે ગોળો ખામીયુક્ત મળે મળે એ ઘટનાને એ ઘટનાને એ લઈ એ લેતા probability of a શું થશે તો કે a ને એક ઘટના a ને ઘટના a ને સાનુકૂળ પરિણામો ની સંખ્યા છેદમાં કુલ પરિણામોની સંખ્યા તો સાનુકૂળ પરિણામો probability of a સાનુકૂળ પરિણામ કેટલા થશે ખામી યુક્ત માટે શોધવાનું છે ખામી યુક્ત ગુણા કેટલા છે 4 કુલ પરિણામો 20 એટલે 4 * 4 છેદમાં 4 * 4 20 એટલે 1 ના છેદમાં 5 તો પ્રોબેબિલિટી ઓફ એક્સ મળે આપણે 1 ના છેદમાં 5 હવે આપણે નંબર 2 નંબર 2 શું છે ધારો કે નંબર 1 માંથી કાઢવામાં આવેલો ગોળો ખામી યુક્ત નથી અને તેને પાછો મૂકવામાં આવતો પણ નથી હવે નંબર 2 એવું કહે છે કે 20 ગોળા હતા એમાંથી 4 ખામીવાળા હતા એમાંથી એક કાઢ્યો અને એ ગોળો છે એ ખામીયુક્ત ન હતો એટલે કે સારો ગોળો હતો તેને આપણે સાઈડમાં મૂકી દીધો હવે અંદર જે બચ્યા બચ્યા અંદર કેટલા બચ્યા એક ને આપણે સાઈડમાં મૂકી એટલે અંદર બચ્યા 19 એમાંથી એક ગોળો યાદચ્છિક રીતે કાઢવામાં આવે તો ખામીયુક્ત ગોળો ન હોય તેની સંભાવના શોધો તો ચાલો આપણે એ શોધીએ નંબર 2 માટે તો આપણે પહેલા વિચાર કે આ પ્રશ્ન કુલ પરિણામો 20 હતા કુલ પરિણામો આપણી પાસે 20 હતા એમાંથી 4 ખામીયુક્ત ગોળા હતા હવે આપણે થોડું અલગ વિચારીએ છીએ કે એક ગોળો ને કાઢવામાં આવે છે આ પહેલા એક માં આપણે જે કર્યું એમાં એક ગોળો ને કાઢવામાં આવે છે એ ગોળો ખામીયુક્ત નથી ખામીયુક્ત એટલે સારો ગોળો એટલે ખામીયુક્ત હતો નહીં એટલે કેવો હતો સારો ગોળો તો આપણે પહેલે કહીએ કે નંબર 1 માં કાઢવામાં આવેલ ગોળો ખામીયુક્ત ખામીયુક્ત ન હતો તો એ કેવો હતો ખામી રહી હતો એ કેવો હતો ખામી રહી ન હતો અને તેને આપણે તેને 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 પાછો મૂકવામાં નથી આવ્યો હવે આપણે કુલ પરિણામ શું થશે તો હવે આપણા કુલ પરિણામ છે કુલ પરિણામો કુલ પરિણામ આપણે થશે હવે 19 19 કેમ કારણ કે એક જેવો ગોળો કાઢવામાં આવ્યો એને આપણે સાઈડમાં મૂકી દીધું છે એને આપણે ફરી ઉપયોગ કર્યો નથી તો આપણા ખામીવાળા ગોળા કેટલા છે હવે 4 ના 4 છે ખામીવાળા ગોળા કેટલા છે 4 ના 4 તો આપણા ખામીવાળા ગોળા એટલે ખામીયુક્ત ગોળા ખામીયુક્ત ગોળા આપણી પાસે છે 4 હવે આપણે અહીં બે રીતે ઉકેલી શકીએ આપણે બે રીતે કઈ રીતે તો કે પહેલા ખામીયુક્ત ગોળો નીકળે તેની સંભાવના શોધી અને પછી એક માંથી બાદ કરી દેવાનું અથવા બીજી રીતે તો કે ડાયરેક્ટ લખી દેવાનું ખામીયુક્ત 4 છે તો ખામી રહી નથી કેટલા હતા 16 અહીંયા કેટલા બચે તો કે 15 અહીં ખામીયુક્ત કેટલા છે તો કે 4 ખામી રહી કેટલા હોય તો ખામી યુક્ત ન હોય તેવા ગોળા કેટલા તેવા ગોળા તો ખામી યુક્ત ન હોય તેવા ગોળા તો 19 માંથી 4 બાદ કરવા એટલે કે 15 હવે આપણે પહેલા નંબર 2 ની સંભાવના શોધી નંબર 2 ની સંભાવના શું છે તો કે ખામી યુક્ત ન હોય તેની સંભાવના શોધો તો હવે ખામી યુક્ત ન હોય તે ઘટનાને
ए घटना ने बी लेता, बी ले लिया आपने, तो probability of B is equal to आप उस सूत्र को के घटना ने सानुकूल परिणामों की संख्या छेद मां कुल परिणामों की संख्या। तो घटना ने सानुकूल परिणाम कितना था से आपने खामी युक्त नौ में हवे तो के 15 था से अने कुल हवे कितना से तो हवे आसे 19 नामी पहला मां यहाँ पे बात के मैंने जो 15 ना छेद मां 19 तो आरेटे खामी रहित अने खामी युक्त वस्तुओं ने स्वभाव स्वभावी छे અને આ તમારું મારી નોટબુકમાં લખેલું છે એવા બીજા પ્રશ્નો પણ તમારે ઉકેલવાના છે ધન્યવાદ।